સુરત તક્ષશિલા અગ્નિકાંડ, જેને વીત્યા 5 વર્ષ, પણ હજુ એ દ્રશ્યો માનસપટ પરથી નથી થતા દૂર. આ શબ્દો છે તક્ષશિલા અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર મૃતક જાનવી વસોયાના પરિવારના. મૃતક જાનવીના માતાએ આક્રોશ સાથે આરોપીઓને ફાંસીની માંગ કરી. દર્દનાક તો જોઈ શકાને એટલું હતું કે બળીને ખાખ થઈ ગયા. અમને કઈ નહીં થયું હોય, અમે ચાઈ મીટા હતા. અમે શું બોલવું, હવે શબ્દ નથી રહ્યા. 5 વર્ષથી કેસ ચાલે છે, હજી કાંઈ થયું નથી. પહેલાં મોદી કે બેટી બચાવો બેટી પઢાવો, અમે ભણવા જ મોકલા હતા, બચાવીને ભણવા જ મોકલા. તો એ કેમ ન બચાવી શક્યા? તો કેમ, અમને ન્યાય મળવો જોઈએ ને. 5-5 વર્ષ થઈ ગયા, હવે તો મળવો જોઈએ ને. હજી કાંઈ એનું કર્યું નથી. ભ્રૂણ હત્યા કરી તો દંડ લાગે છે અમને. તો આ તો હત્યા થઈ ગઈ, 20-20 વર્ષના થઈને હત્યા કરી તો કેમ એની પાછળ કોઈ એક્શન લેતું નથી? 5 વર્ષ થઈ ગયા, હવે તો એનું એક્શન આવવું જોઈએ ને. હવે તો કંઈક ચુકાદો મળવો જોઈએ ને. તો હજી કોઈ એની પાછળ નથી લેતું. આ તો જેના ગયા હોય એને ખબર હોય, તમને શું ખબર પડવાની? તમારા જાય તો તમને ખબર પડે ને. આ માની વેદના બોલે છે કે ઉડા મોટા કર્યાને વે ગયા, કેટલી એની આશાઓ હોય. મમ્મી મારે આમ બનવું, મમ્મી હું આ કરીશ, મમ્મી હું પોસ્ટર બનાવીશ. આ જો એનું છે બુદ્ધ ભગવાનનું પોસ્ટર, એને જ બનાવેલું છે. ને પોતે તો બેટી બચાવોના પોસ્ટરે એને બનાવેલા છે ઘણા બધા. બીજું તો શું અમે બોલીએ. જ્યારે ઘટના ઘટી, હું તો મતે કોઈ દિવસ આપવાની નથી. મેં તો નક્કી જ કર્યું હતું, જે દિવસે આ ઘટના બની ને તે દિવસે જ મેં નક્કી કરેલું, હું મત કોઈ દિવસ નહીં આપું. કેમ કે મત જોતા હોય ત્યારે બધા આવે છે, પછી કોઈ સાંભળી ન જોતો. મેં તો મત આપ્યો નથી ને, આપીશ એ નહીં. જ્યાં સુધી ચુકાદો નહીં આવે ત્યાં સુધી હું મત નહીં આપું. ત્યારે એનો ફોન આવ્યો કે પપ્પા આગ લાગી છે. એને પપ્પા સૂતા હતા, એને જલ્દી ઊભા થઈને દોડવા માંડ્યા. મેં કીધું શું થયું એમ? તો કે આગ લાગી છે જાનુન ક્લાસે. એ તો દોડવા માંડ્યા, મને કાંઈ વાત કરીને મેં સીધો ફોન કર્યો એને. જાનું બેટા શું થયું? મને કે મમ્મી આગ લાગી છે. તો મેં કીધું નીકળાય એમ નથી? કે ના નીકળાય એમ નથી. મેં કીધું હું આવું છું હમણાં, હું તરત જ ગઈ. ત્યાં જઈને એને પપ્પાએ ફોન કર્યો, જાનું ઠેકડો મારી જાઉં, અહીં નીચે ઊભો છું, હું તને બચાવી લઉં. કે ના પપ્પા મારે નીકળાય એમ નથી. કે બોલતી બંધ થઈ ગઈ. પછી એને પપ્પાને ખબર પડી ગઈ કે હવે આ નહીં નીકળી શકે એમ. બચાવીને આ હતા તો બચાવી ન શક્યા. આ તો જાય એને ખબર પડે, બીજાને શું ખબર પડે? માની વેદના જેને ગયા છે એને ખબર છે. તમારા હિસાબે આરોપીઓ જે પકડાણા, એને શું સજા થવી જોઈએ? એના જાય તો એને ખબર પડે ને કેવી વેદના હોય. આપણા જાય તો અમારા ગયા એટલે એમને ખબર છે કે શું થાય એમ, કેવી વીતિ છે મારા માટે એમ. સરકાર યોગ્ય કાર્યવાહી કરી રહી છે આરોપી વિરુદ્ધ, તમને લાગે છે એવું? મને તો કઈ લાગતું નથી ને, મને તો આમાં બહુ ખબર ન હોય. કેટલા મોટા મોટા સપના જોતા હોય, પપ્પા મારે આમ કરું, હું આમ બનીશ. આ પોસ્ટર એનું જ છે બનાવેલું. દીકરીની શું ઈચ્છા હતી? શું ભણીને આગળ વધવાની ઈચ્છા હતી? શું કરવું હતું? પિક્ચર જ બનવું હતું ને એની. કેમ, મારે તો મોટા મોટા પોસ્ટર જ હું બનાવીશ અને હું 2 લાખ રૂપિયા કમાઈશ. એ હું મારું ઘરે પપ્પા આખું કાચનું બનાવીશ. મારે આખો બંગલો બનાવો, હું કાચનું બનાવીશ. દીકરી નથી અત્યારે, કેટલી યાદ આવે છે, કઈ રીતે ઘરમાં એનો આભાસ થાય? યાદ તો આવે જ ને, ગઈ હોય તો આપણે યાદ તો આવવાની જ ને. આ માસીને પૂછો બાજુ. કેટલી યાદ આવે છે તમને બેન જાનવી? જાનવીની તો બહુ જ આવે. ઉઠતા હવે તમે એને સરસ મોજા ને મોઢું જોતા. હવે એને જોતા જ નથી અમે ક્યારેય. ગેલેરીમાં કામ કરતી હોય, હું ગેલેરીમાં હોઉં, અમે બે વાતું ચીતું કરતા હોય. હવે ક્યાં કોની યાર વાત કરવી અમારે? એનો ન્યાય મળવો જોઈએ. ઓલું સપ્રેશન ક્યાં ઉતરતા જ ઉપડી ગયું, સરકારી હતું તો, અને આ કાંઈ ન થયું. અમારે એ જ જોઈએ છે, એ જ ન્યાય જોઈએ છે. કે એનું જ અમારે જોઈએ છે કે એનું શું કરવું હવે અમારે. 5-5 વર્ષ થઈ ગયા છે, આરોપી જામીન પર છૂટી ગયા છે, શું સજા થવી જોઈએ આ લોકોને? એને ફાંસીની સજા થવી જોઈએ. કેમ કે આ બધાને વયા ગયા અને સપ્રેશન તરત જ ઉપડી ગયું એની મિનિટે. તો આ છોકરી પાછળ કાંઈ ન થાય, 5-5 વર્ષ થઈ ગયા તો એ કાંઈ ન થવું જોઈએ. આ બધાને છે ને પાણીમાં ડૂબી જવું જોઈએ. અમને તો એવી આમ અંદરને અગ્નિ લાગી છે કે અમારે સામું જ ન જોયું એને. અને ક્યાંયથી બારી જ નહીં ખુલવાની કે છોકરા નીકળી શકે. અને અમે તો એનું સપનું જ જોતા કે હમણાં આવે, હમણાં આવે, હમણાં. અમે તો દોડી દોડીને પહોંચ્યા ત્યાં.
તો એનું મોઢું ન જોવા મળ્યું અમને. અમે તો આમ દોડી દોડીને ક્યાં ક્યાં સીધું હોસ્પિટલમાં અડ્યું કાઢી, ત્યાં જાનું નામની છોકરી જ નહોતી. અત્યારે ટ્યુશન ક્લાસીસ જે રીતે બાંધકામ થયું હતું તક્ષશિલાનું, હજી પણ એવા ટ્યુશન ક્લાસીસ છે ખરા, ચાલતા હશે, સરકાર કામ કરે છે એના વિરુદ્ધમાં? ટ્યુશન ક્લાસીસ તો નથી, પણ જીમને એવું ચાલુ થઈ ગયું છે.